કષ્ટ કરનાર શખ્સો સામે પાસા દળી કાર્યવાહી કરવા માંગ ઉઠી. હાલ આયોજનપૂર્વક રીતે ઇસ્લામ ધર્મના અનુયાયીઓને ઉશ્કેરવા અને શહેરમાં, રાજ્યના અને દેશમાં વૈમનસ્ય ફેલાય તેવું કાર્ય કરવાનો એક સિલસિલો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે. છેલ્લા થોડાક સમયથી આ પ્રવૃત્તિએ કચ્છ જિલ્લાના ગાંધીધામ અને કોડકી તાલુકો ભુજ જેવા શહેરો અને ગામડાઓમાં પણ સોશિયલ મીડિયા પર પોતાના વિવિધ એકાઉન્ટ ધરાવતા વિધર્મીઓ દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર મુહમ્મદ મુસ્તફા સલ્લાહુ અલહી વસલમ પર અણછા જતી પોસ્ટ કરીને મુસ્લિમોની લાગણી દુભાવવાનો અને તેઓને ઉશ્કેરી સમાજમાં તથા શહેરમાં બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવું કૃત્ય કરવામાં આવી રહ્યું છે. આવા તત્વો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે મુસ્લિમ સમુદાયને દરેક વખતે તાકાત અને મોટી સંખ્યામાં ટોળું એકત્રિત કરવાની જરૂર પડે છે. કચ્છ જિલ્લા ગાંધીધામમાં હરિસિંહ જાડેજા નામના શખ્સ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર કૃત્ય શહેર તથા બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના કૃત્યને ગંભીરતાથી ગણી અને આ શખ્સ વિરુદ્ધ કાયદામાં રહેલી જોગવાઈઓ અનુસાર કડકમાં કડક કાર્યવાહી થાય અને તેઓને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ભુજ તાલુકાના કોડકી ગામ મધ્ય વિદેશમાં બેસીને પોસ્ટ કરનાર વિમલ રબારીનો સોશિયલ એકાઉન્ટ તમામ પ્રકારનો અહીંથી બ્લોક કરવામાં આવે, તેમજ કચ્છ મુસ્લિમ યુવા દ્વારા કરવામાં આવેલા FIR ની નોંધ લઈને તાત્કાલિક અસરથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તથા દેશભરમાં બની રહેલી આવી ઘટનાઓ પર રોક લગાડવા માટે નામદાર સુપ્રીમ કોર્ટની દિશા નિર્દેશોનું અમલીકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ તમામ કાર્યવાહી કામગીરી ફરિયાદ અને તેમની માંગણીઓ પ્રત્યે 30 દિવસમાં નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેમના દ્વારા બંધારણીય અધિકારોનો ઉપયોગ કરીને રેલી સ્વરૂપે ભુજથી ગાંધીધામ SP કચેરી તિરંગા યાત્રા દ્વારા કૂચ કરવામાં આવશે તેવું પત્રમાં જણાવ્યું છે. મારું નામ છે વસીમ હાજી, અમે સદા ગાંધીધામ મુસ્લિમ યુવા અગ્રણી છે. થોડા સમયથી 4-5 દિવસ પહેલા એક પોસ્ટ વાયરલ થઈ જેમાં ઘુસપાખે રસૂલ ખિલાફ એક પોસ્ટ બનાવવા આવી જે અમિત ભરદ્વાજ કરીને એક ID છે ફેસબુક ઉપર, એના ઉપર અપલોડ કરવામાં આવી અને હરિસિંહ જાડેજા કરીને જે ગાંધીધામનો વ્યક્તિ છે એના FB માં શેર કરવામાં આવી. તો ગાંધીધામના યુવાઓ તરફથી પોસ્ટ મને મોકલવામાં આવી, ઘરે મારે રૂબરૂ આવી ફોન કરીને આવ્યા. પછી એ પોસ્ટની અમે તાત્કાલિક એની પહેલે મારા જે મિત્ર છે ફારૂકભાઈ મિયા જે ફરિયાદી છે ગાંધીધામ એને મોકલેલ કે ખરેખર તપાસ કરો કે આ ફેસબુક ઉપર પોસ્ટ હકીકત છે કે નથી. ઘણું કેમ એવું થાય કે પોસ્ટ જૂની થઈ જાય ને વારામાં ફરતી હોય, એના કારણે આપણે પહેલે તપાસ કરી એના બારામાં અમે પછી યુવાનું બધા મળી ગાંધીધામ યુવાઓ કે ભાઈ હકીકતમાં આ પોસ્ટ વાયરલ થઈ છે. પછી યુવા ગાંધીધામ તરફથી એક આવેદનપત્ર અને ફરિયાદ માટે અમે ભેગા થઈ ગાંધીધામ A Division ખાતે અમે ફરિયાદ કરી. પછી કચ્છના યુવાનો તરફથી એક મેસેજ મને મળ્યો કે ભાઈ આપણે એને ફરિયાદ તો થઈ ગઈ છે, આપણે આગળની કાર્યવાહી હવે શું કરવું. તો કચ્છના યુવાઓની એક ટીમ બનાવવામાં આવી કે કચ્છ યુવા તરફથી એક આવેદનપત્ર રાખીએ કલેક્ટર સાહેબશ્રીને અને જેવી રીતે આપણા નૌજવાનો ઉપર મુક્તિ સલમા નજરી ઉપર જેવી રીતે પાસા થઈ છે તો આવી જ રીતે આ વ્યક્તિ ઉપર પાસા કરવામાં આવે, બીજી વાર આવા કોઈ પણ પ્રકારના ગુનાઓ ના બને એના માટે અમે બધા ભેરા થઈ ગયા. કચ્છ કલેક્ટર સાહેબની એક આવેદનપત્ર આપ્યું છે અને માંગ છે કે આવા વ્યક્તિઓને જે એક બંધારણ બનાવવામાં આવે અને કાયદો બનાવવામાં આવે કે આવા વ્યક્તિઓને કડકમાં કડક સજા દેવામાં આવે કે બીજી વાર કોઈ પણ વ્યક્તિ કોઈના ધર્મના બારામાં એવી ટિપ્પણી ના કરે. કેમકે મુસ્લિમ સમાજ કોઈ નોર્મલ નથી, મુસ્લિમ સમાજ ભણેલ લખેલ છે, બોલવા વાળા પણ છે, પૈસા વાળા પણ છે, તાકાત વાળા પણ છે. અમે પણ રસ્તો બંધ કરવામાં જાણીએ છીએ, અમને પણ હર જગ્યાએ રોડ બ્લોક કરવામાં આવડે છે, પણ અમે કાયદાના વિરુદ્ધમાં કઈ જઈને નથી કરી શકતા. અમે કાયદાને માનીએ છીએ, કાયદા માન આપીએ છીએ. તો સરકારને એ જ અપીલ છે કે આવા લુખાઓને ખરેખર પાસા થવી જોઈએ, તડીપાર થવું જોઈએ, જે કે આના લીધે એકને થશે તો બીજું કોઈ કઈ નહીં કરશે. અને અમે કોઈના બારામાં કોઈના ધર્મના વિષમવારોમાં અમે કોઈ ક્યારે કઈ કહેતા નથી, કોઈના ધર્મના બારામાં કોઈ મુસ્લિમ સમાજ કોઈ ટિપ્પણી નથી કરી. તો અમારી એ જ માંગ છે કે અમે આજમાવો નહીં તમે ને હવે હુઝુર સલ્લલ્લાહુ તઆલા અલૈહી વસલ્લમના બારામાં ટિપ્પણી બંધ કરી નાખો, કેમકે હવે મુસ્લિમ સમાજ રોડ ઉપર પણ આવી જશે ને રોડ ઉપર ઉતરતા પણ જાણે છે ને લડવાનું પણ જાણે છે. 30 દિવસનો ટાઈમ આપ્યો છે કલેક્ટર સાહેબને કે 30 દિવસમાં એને પાછા કરવામાં નહીં આવે તો ભુજથી એક તિરંગા યાત્રા કાઢવામાં આવશે. કચ્છના યુવાનો આખા મળી લાખોની તાદાદમાં ગાંધીધામ SP કચેરી અમે ધરના કરશું અને એના આગળ પણ અમે ગાંધીનગર સુધી જવું પડ્યો તો પણ કચ્છના યુવાનો જશું.
સૌપ્રથમ તો પૈગંબર ઇસ્લામ, જે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર છે, તે સમગ્ર સમાજ માટે, સમગ્ર વિશ્વ માટે રહેમતુલ લીલ આલમીન છે, રહેમતરૂપ પૈગંબર છે. તે કોઈ એક ધર્મના પૈગંબર નથી. દરેક સમાજ અને દરેક મઝહબ, દરેક ધર્મ પોતપોતાના ધર્મગુરુઓનું આદરમાન, તેમજ બીજા મઝહબ અને બીજા જે ધર્મો છે તેમના ધર્મગુરુઓનું આદરમાન કરવાનું શીખવે છે, શાંતિ અને સલામતીનું શીખવે છે. ખાસ મારી વહીવટી તંત્રને એવી રજૂઆત છે કે કોઈ પણ સમાજમાં આવા હિન તત્વો હોય, હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે શીખ હોય કે ઈસાઈ હોય, આવા તત્વો સામે કડકમાં કડક પાસાની કાર્યવાહી થવી જોઈએ. બીજી વખત આવા બનાવો ન બને જેના લીધે કોઈ પણ સમાજના યુવા વર્ગ ઉશ્કેરાય અને ઉશ્કેરાઈને કોઈ અયોગ્ય પગલું ભરે એવું ન થવું જોઈએ. કોઈ પણ જેટલા પણ વહીવટી તંત્રના અધિકારીઓ છે તેમને હું કહેવા માંગીશ કે આવા જે બનાવો બને છે એ ખૂબ જ કોમી એકતા અને સદભાવના માટે લાછણરૂપ છે. આવા બનાવોને અટકાવવા જોઈએ. અને જે જે લોકો કચ્છનો બનાવ હોય, અત્યારે તાજેતરમાં મુંબઈમાં પણ બનાવ બનેલું છે, યુપીમાં પણ, ગાઝિયાબાદમાં પણ આવો બનાવ બનેલું છે, હરિયાણામાં પણ બનાવ બનેલું છે, તો આવા બનાવો ન બનવા જોઈએ. હું ગુજરાત અને ભારત સરકારથી પણ અપીલ કરું છું, અને હું તો એક પૈગંબરનો વંશજ છું, પૈગંબર સાહેબનો વંશજના લીધે પણ અપીલ કરું છું કે આવા પ્રયત્નો કરવા જોઈએ કે આવા લુખા તત્વો આવા પ્રવચનો ના આપે. અને હિન્દુ સમાજ તો ખૂબ જ સમજદાર અને એજ્યુકેટેડ સમાજ છે, તેમનાથી પણ રિક્વેસ્ટ કરું છું કે હિન્દુ સમાજ આવી આગળ આવે અને આવા હિન તત્વો સાધુના રૂપમાં હોય કે આમ પબ્લિકના રૂપમાં હોય એમને ખુલ્લા પાડે અને એક એકતા અને ભાઈચારાની મિસાલ જે હંમેશા કચ્છ આપતું રહ્યું છે આ વખતે પણ વિશ્વને આપે એવી અપેક્ષા રાખું. હજારોની સંખ્યામાં મુસ્લિમ નવયુવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનો જ્યારે કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે ટાઉન હોલથી અહીં સુધી આવ્યા ત્યારે અમન પ્રસ્થાતા અને અમનની સાથે આવ્યા અને ગયા. પણ તંત્રને અમે કહેવા માગીએ છીએ, કચ્છની પરંપરા મુજબ તમે અગાઉ પરંપરા નાખી છે કે નાની એવી ભૂલના કારણે પણ મુસ્લિમ સમાજ ઉપર પાછા કરી છે, ત્યારે મુસ્લિમ સમાજના મહાન પૈગંબર જે આખા વિશ્વના પૈગંબર છે તેના ઉપર જો અભદ્ર ટિપ્પણી થતી હોય તો તેના ઉપર પાછા લાગવી જોઈએ. નહીં તો આ એક અલ્ટિમેટમ હતું અને પબ્લિકનો દેખાવ એક ટ્રેલર હતો, અને જો એક મહિના પછી પાછા લગાડવામાં નહીં આવે તો ભુજથી ગાંધીધામ સુધી રેલી સ્વરૂપે તિરંગા યાત્રા કાઢવામાં આવશે તેવું એક અલ્ટિમેટમ આપવામાં આવેલું છે. અધિકારી તરફથી એવો રિસ્પોન્સ આપવામાં આવેલો કે અમે પૂરી કોશિશ કરશું અને ઉપર સુધી આ વાતની જાણ કરવામાં આવશે અને દસ્તખત તૈયાર કરવા માટેના પણ પ્રયત્નો કરશું. અમને એવું લાગે છે કે મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવવા પાછળનું કારણ ફક્ત ને ફક્ત આવા હરામી નાલાયક ક્યાંક રાજકારણમાં કાઠું કાઢવા માટે એ આવા તત્વો જ્યારે અપશબ્દો બોલતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આવી સરકારો તેમને પ્રોત્સાહન આપતી હોય છે. ત્યારે પ્રોત્સાહન જ્યારે ચીજને અપાય છે ત્યારે જ આવા લોકો આગળ આવી રહ્યા છે. મારું નામ સૈયદ અનવર સાહેબ બાપુ, સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ, બાગે રહેમત યુવા વિકાસ ટ્રસ્ટ, પ્રમુખ, રાપર તાલુકા. આજની જે યુવા મુસ્લિમ સમાજ દ્વારા એક આવેદનપત્ર દેવામાં આવ્યું અને ગુસ્તા કે રસૂલ, જે રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એક ધર્મ માટે નથી, પૈગંબર સર્વ જાતિ માટે અને સર્વ ધર્મ માટે છે, અને હંમેશા અમે કાયદાની માનમર્યાદા રાખી છીએ અને કાયદા ઉપર અમને વિશ્વાસ છે. અને અમે બસ એ જ કહેવા માગીએ છીએ કે જે પણ ગુનેગાર શખ્સ છે એના સામે પાછાની કાર્યવાહી કરવામાં આવે. પૈગંબર સાહેબનું જેણે કાર્ટૂન બનાવ્યું અમારા સૌની લાગણી દુભાડી છે. અને અહીંયાથી હું સાહેબને એક મેસેજ દેવા માગીશ, આજ જે દેશનો કાયદો અને વ્યવસ્થા છે, જ્યારે મસ્જિદ કે દરગાહ પડતી હોય ત્યારે જ ખાલી અમારા લોહીની અંદર, એવું નથી કે અમારો લોહી ઉપડતું હોય કે અમને જોશ આવતો હોય. અમારી બાજુમાં ક્યારે પણ નાની દેરી કે નાનું મંદિર પાડવા આવે ને તોય પણ અમને દુઃખ થાય છે, હિન્દુને તકલીફ થાય તોય પણ અમને દુઃખ થાય. અમે એવું હિન્દુસ્તાન જોવા માંગીએ છીએ જેમાં હિન્દુ પણ ભેગા રહેતા હોય અને મુસલમાન પણ ભેગા રહેતા હોય. અને આખરમાં બસ એટલું કહીશ, અલ્ટિમેટ આપીશ કે સાહેબ, જો 30 દિવસની અંદર આના ઉપર પાછાની સજા નહીં થાય તો અમે જન્મે નદી ભૂજથી કરીને ગાંધીનગર સુધી એક તિરંગા યાત્રા કાઢશું. 8-10 હજાર માણસો આવ્યા હતા અને જરૂર પડશે તો 5 લાખ માણસો પણ આગળ આવશે.